मित्रों जीवन में कोई पण कार्य त्यारे मुश्किल लागे छे ज्यां सुधी तमे ते कार्य करवानी शुरुआत नहीं करो। जे दिवसे तमे तमारा मन थी ते कार्य करवानी शुरुआत करी देशो एज कार्य जीवन में तमने सौथी वधु सरल लागशे। अमे गुड न्यूज़ना माध्यम थी दर सप्ताहे आवाज अनुभवी लोकोनी वात लईने आवीए छे। नमस्कार, गुड न्यूज़ गुजरात में हूँ छु हेमांगिनी अने आजे आपणे वात करीशुं गुजरात में योजायेला महोत्सवनी, खेड़ाना रमतवीरनी अने आवी ज केटलीक पॉजिटिव वातो। तो चालो शुरू करिए आजनो कार्यक्रम गुड न्यूज़ गुजरात। शहेरमां होय के गाममां जे व्यक्ति पासे कला होय अने ए कला तेने रोजगारी मेळवा माटे मददरूप बनी शके तो ए कला सुंदरतानी साथे साथे आर्थिक समृद्धि पण लावे छे। वात छे आवाज गीरना एक नानकड़ा गामनी અને કલા છે નેલ એન્ડ થ્રેડ આર્ટ। ધીરજ અને ખંતથી તૈયાર થતી આ કળા થકી કેટકેટલીય કૃતિઓ તૈયાર થઈ છે, જે જોયા બાદ એ બને છે કેવી રીતે એની કુતૂહલતા જરૂર તમારા મનમાં જન્મશે। આની અંદર અમે ખીલી આમ જોઈએ ને તો અડધાની આવે અને તે અમે કોટિંગ કરી નાખીએ છીએ, બરાબર, અને કોટિંગ કરી અને ત્યાર પછી અમે એ ખીલીને કલર કરેલી હોય જેથી કરીને ભવિષ્યમાં તે કાટે નહીં, બરાબર, એનો ભવિષ્યનો વિચાર કરીને, કારણ કે ભવિષ્યમાં તે કાટે નહીં એટલા માટે એને ખીલીને અમે કલર કરી નાખીએ બ્લેક, ત્યાર પછી અમે એને યુઝ કરીએ છીએ। અને જે દોરાની વાત તમે કરી તો દોરા છે તે રેશમના દોરા હોય, બરાબર, તે અલગ અલગ કલરના રેશમી દોરા અમે યુઝ કરીએ છીએ અને અલગ અલગ ડિઝાઇન જે હોય જે ડિઝાઇન હોય તેને અલગ અલગ ડિઝાઇનથી કલર કોમ્બિનેશનથી જે ડિઝાઇન અમારે બનાવવાની હોય તે ડિઝાઇનનું સ્વરૂપ અમે આપીએ છીએ। ગીરના અંતરિયાળ વિસ્તારમાં રહેલા બોરવાવ ગામમાં તૈયાર થતી કૃતિ જેટલી જોવી ગમે એટલી જ એને બનાવવાની પ્રક્રિયા અને તેનો ઇતિહાસ રોચક છે। તો એક પ્લાયવુડ હોય જેને લાકડાનું આમ તો કહી શકાય પાટિયું, બરાબર, એટલે પ્લાયવુડની અંદર અમે ડ્રો કરીએ પહેલાં તો, બરાબર, કે જે આકૃતિ અમારે બનાવવાની છે, દાખલા તરીકે સિંહ બનાવવાનું હોય કે ગણપતિ બનાવવાની હોય કે કોઈ પણ એક્સ વાય ઝેડ બનાવવાનું હોય તેની અમે રેખાચિત્ર આકૃતિ બનાવીએ, ડ્રો કરીએ અને ત્યાર પછી અમે એની ઉપર એ આકૃતિ જે રેખાચિત્ર હોય તેની ઉપર અમે એક પછી એક વન બાય વન ખીલીઓ લગાવીએ। ખીલી લગાવીને અમે તેને જે ડિઝાઇન અમારે બનાવી હોય જે કલરની બનાવવાની હોય તે કલરફુલથી અલગ અલગ રેશમના દોરા અમારી પાસે હોય તે અલગ અલગ રેશમના દોરાથી અમે જે ચિત્ર અમારે બનાવવાનું હોય તે ચિત્રને બનાવવાનો પ્રયાસ કરીએ અને એવું લાગે કે હજી બરોબર નથી થયું તો એને વારંવાર અમે એનો પ્રયાસ કરી અને જે સ્વરૂપ અમારે જોઈતું હોય અથવા તો લોકોને ગમતું હોય એવું અમે બનાવવાનો પૂરો 100% પ્રયાસ કરીએ। તો આ કલા છે ને એનો ઇતિહાસ જોઈએ ને તો જૂનાગઢમાં બહેનો છે તે સાંકડા બનાવતા, કાપડની અંદર સિલાઈથી એવી રીતના બનાવતા। ત્યાર પછી મારા મિત્ર એક સુરેશભાઈ રૂપારેલિયા છે જે આમ તો ખૂબ એક ચિત્રકલાની અંદર પણ માસ્ટર હતા અને તે એક આર્ટિસ્ટ પણ હતા જ, પણ એનું આર્ટિસ્ટ હવે ઉભરીને બહાર આવ્યું છે કેમ કે તેમણે એક ખીલી અને દોરાથી ચિત્ર બનાવવાની શરૂઆત માનો ને કે આજથી લગભગ 18-20 વર્ષ પહેલાં એટલે 2000ની આસપાસ શરૂ કરી, બરાબર, અને ધીમે ધીમે એક ચિત્ર બનાવ્યું, ડિઝાઇન બનાવી અને તે આકૃતિને તેમણે દોરાથી એક સજાવવા માટેનો એક પ્રયાસ કર્યો। આ કલાને મધુરમ મંગલમ સખી મંડળ દ્વારા દરેક મહિલાઓ સક્ષમ બને તે માટે વિનામૂલ્યે શીખવી રહ્યા છે, જેથી અંદાજિત 25 જેટલા પરિવાર જોડાઈને આર્થિક રીતે સંપન્ન થઈ રહ્યા છે। આની પાછળ અમારે સમય આપવાનો હોય મેઈન, બરાબર, કારણ કે આ એક હેન્ડીક્રાફ્ટ છે, હસ્તકલા છે, હાથેથી બનતી કલા છે, બરાબર, એટલે કોઈ મશીન તો નથી કે એક મિનિટમાં કોઈ પણ પ્રોડક્ટને બહાર કાઢીએ, બરાબર, એટલે સમય મેઈન છે, બરાબર, અને સમયને અનુરૂપીને અમે કિંમત નક્કી કરેલી છે, બરાબર, જેની અંદર અમને મહેનતાણું મળી રહીએ એ પ્રમાણેની અમે એક નક્કી કિંમત કરેલી છે, જેની કિંમત 500 રૂપિયાથી લઈ અને આગળ પછી છે જે 5500, 10000 એવી રીતના જે જેવું ચિત્ર જેવી સાઈઝ। આશરે 15 દિવસમાં તૈયાર થતું એક આર્ટ પીસ ગીરમાં આવતા ટ્યુરિસ્ટને આકર્ષી રહ્યું છે,
जंगल सफारी तो हो गई, बट उसके बाद में एक यूनिक चीज़ जो हमने यहाँ पे आके देखी वो है जो नेल एंड थ्रेड वर्क, जो हमने कहीं पे भी नहीं देखा है। बहुत जगह ट्रैवल किया है इनफैक्ट, बट बॉम्बे में नहीं, दिल्ली में नहीं, और इनफैक्ट अब्रॉड में भी इतना घूमने के बाद ये जो नेल आर्ट जो इतना डेडिकेशन से बनाते हैं वो इट्स वन ऑफ द बेस्ट, एंड हमें तो बहुत ज़्यादा अच्छा लगा। एंड आई फील ये जो आर्ट पीस एक एक जो बना है वो इट्सेल्फ इज़ एन आर्ट, एंड उसके पीछे जो हार्डवर्क जाता है डेफिनेटली वो भी बहुत ज़्यादा अप्रिशिएटेड है, और उनके जो आर्टिस्ट जो इसके पीछे काम करते हैं उनको डेफिनेटली बड़ा फोकस मिलना चाहिए। आज गुजरात ना नानकड़ा गाम मा बनतु आ आर्ट देश दुनिया मा लोको सुधी पहुंची रह्यु छे। आ आर्ट थकी घणी महिलाओं पण आत्मनिर्भर बनी छे। गुड न्यूज गुजरात माटे गीरथी हनीफ खोखर नो रिपोर्ट। વ્યક્તિની શારીરિક નબળાઈ તેમને પાછળ પાડી શકે ના, જો તેમનું મન મક્કમ હોય તો તે ધારે તે હાંસલ કરી શકે છે। તો આવો મળીએ ખેડાના રમતવીર ગૌરી બહેનને। પોતે દિવ્યાંગ હોવા છતાં ગોળા ફેંક ચક્ર ફેંકમાં સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે નામના મેળવનાર ખેડાના મહેમદાબાદ તાલુકાના હરિપુરા લાટ ગામના ગૌરીબહેનના આ શબ્દો બીજી ઘણી મહિલાઓ માટે સ્પોર્ટ્સના સપનાના દ્વાર ખોલે છે। આપણામાં જો એક ક્ષણ માટે કંઈક ખોટ આપી છે તો એવું ના સમજવું કે તમારામાં કંઈ નથી, તમારામાં ઘણું બધું છે। તમે તમારી ચંદીગઢમાં આવી હતી। ત્યાર પછી ધીમે ધીમે મારા પરિવારે મને સપોર્ટ કર્યો અને હું થોડી પ્રેક્ટિસ પણ કરવા માટે મારા પરિવારે મને આમાં તન, મન અને ધન બંને ત્રણેય વસ્તુની જરૂર હોય છે। તો મારામાં એક જુસ્સો તો હતો જ કે હું રમતવીર છું, એટલે મારે એમાં તૈયારી કરવા માટે તન, મન અને ધન તો મારા ભાઈએ મને પૂરો સપોર્ટ આપ્યો અને એના કારણે આજે હું જે કંઈ બી છું। મારા પરિવારે મને સપોર્ટ આપ્યો એના કારણે અને હું ઇન્ટરનેશનલ એશિયન પણ રમીને આવી છું। પરિવારના સહયોગથી કેટલું મેળવી શકાય એ તમારે જાણવું હોય તો ગૌરી બહેનને મળવું પડે। એકલા રમતના ક્ષેત્રમાં જ નહીં પણ રોજગારી માટે ગામમાં જઈ અંબે સખી મંડળીની સ્થાપના કરી તેમણે કાઠું કાઢ્યું છે। હું 10 વર્ષની હતી ત્યારે જ મને પોલિયોની રસી ના આપવાથી મને પોલિયોની અસર થઈ અને ત્યારથી જ મને 2 ઇન્જેક્શન આપવામાં આવ્યા, તો એના કારણે બે પગ અમારા કામ કરતાં બંધ થઈ ગયા અને ત્યારથી જ હું મારા પરિવાર સાથે રહું છું। અને મારા પપ્પાએ ગામમાં સ્કૂલ ના હોવાની, 4 ધોરણ સ્કૂલ હોવાના કારણે 4 ધોરણ હું ભણી અને આગળ જમ ના જઈ શકી અને મારા પરિવારનો બીજો સપોર્ટ હોવાના કારણે મેં એક ગામમાં જ નાનકડો સ્વરોજગાર ઊભો કર્યો અને કરિયાણાની દુકાન જે મેં 2015 સુધી ચલાવી અને અત્યારે વર્સોલા ગામમાં જે રોડ ઉપર જ એક દુકાન મેં ત્યાં બી રાખી છે। અત્યારે ત્યાં 7 ક્લાસ ચાલુ છે અને મારા ઘરે બી હું જે આ બહેનો આવે છે એમને સ્વરોજગાર શીખવાડું છું। સ્પોર્ટ્સમાં 2014માં હું મને એમ થયું કે મારી ફ્રેન્ડો ભાગ લે છે તો હું બી ભાગ લઉં અને મેં 2014થી ખેલ મહાકુંભથી શરૂઆત કરી। પોતે તો રમત ક્ષેત્રમાં આગળ વધ્યા છે પણ એ સાથે રોજગારીમાં પણ તેમણે અન્ય બહેનોને સીવણ, મહેંદી, બાળ સંરક્ષણ તેમજ અગરબત્તી બનાવવાનું જ્ઞાન આપી આત્મનિર્ભર બનાવ્યા છે। અને અમારે આ એક સખી મંડળ છે આ ગામનું, આ ગૌરીબેન થકી અમને જે કરવામાં આવી છે ગૃહ કાર્ય તેમાં મમ્મી, ગામની ઘણી બધી લેડીઝો અને અમે પણ સાથ આપીએ છીએ અને ગામમાં ઘણી ઘણી એવી નાની નાની વસ્તુઓ શીખવા મળે છે
જેમ કે હું અત્યારે મહેંદીમાં રસ લઈ રહી છું, મહેંદી શીખવાડું છું પણ ખરી અને શીખે છે બી ખરા મારી જોડે, ક્યાંક મૂકવા જવાનું થાય તો અમે મૂકવા પણ જઈએ છીએ. ગૌરીબહેનના જીવનની વાત આપણને શીખવી જાય છે કે કુછ કર ગુઝરને કે લિયે મોસમ નહીં મન ચાહિયે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખેડાથી કલ્પેશ તલાટીનો રિપોર્ટ. ગુજરાતીઓને ગૌરવ થાય એ વાત એટલે ગોવામાં યોજાયેલ 52મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આપણી ગુજરાતી ફિલ્મ પ્રસ્તુત થઈ. તો આવો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલ ફિલ્મ 21મું ટિફિનના ડિરેક્ટર અને રાઇટરને મળીએ. કોઈ પણ પ્રદેશની ઓળખ ત્યાંની પ્રાદેશિક ભાષા, ખાનપાન અને લોકોની રહેણીકહેણીથી થતી હોય છે. આપણી લોક સંસ્કૃતિ અને જીવનશૈલીને જોડતી બાબતો ફિલ્મના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચે તેવા ઉમદા પ્રયાસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પણ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જે દર વખતે ભારત સરકાર દ્વારા આયોજિત થાય છે અને ગોવામાં આનું બહુ જ મોટો ફિલ્મ ફેસ્ટિવલ થાય છે, તો ઇફીમાં 200થી વધારે ફિલ્મો હોય છે, એમાં 24 ફિલ્મ સિલેક્ટ કરવામાં આવે છે અને એમાં એક ગુજરાતી ફિલ્મ છે 21મું ટિફિન. તો આ બહુ જ મોટી ને બહુ જ ખુશીની વાત છે, કેમ કે બહુ જૂજ ગુજરાતી ફિલ્મો આ ફેસ્ટિવલમાં સ્ક્રીન થયેલી છે. ભવની ભવાઈ, હું હુંશી હુંશીલાલ અને આપણી હેલ્લારો, ત્રણ ફિલ્મ ઓલરેડી સ્ક્રીન થઈ ગઈ છે અને એના પછી ચોથી ફિલ્મ છે જે સ્ક્રીન થવા જઈ રહી છે 21મું ટિફિન. અપાર્ટ ફ્રોમ ધીસ, 21મું ટિફિનને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર ફિલ્મ એન્ડ ટેલિવિઝન, યુનેસ્કો, મહાત્મા ગાંધી એક એવોર્ડ છે, એમાં પણ નોમિનેશન મળ્યું છે. સાહિત્ય વાર્તા અને ગુજરાતી ભાષાનો સમન્વય ખૂબ જૂનો છે. દરેક વ્યક્તિને પુસ્તક વાંચવું ગમે જ એવું જરૂરી નથી. વર્ષો પહેલા લખાયેલી લોકવાર્તાઓ એ દરેક સમયના લોકોને જોડી શકવા સક્ષમ છે. મારું મહત્વનામનો વાર્તા સંગ્રહ છે, એમાં આ ટૂંકી વાર્તા છે અને આના વિશે અમે ટૂંકી ફિલ્મ કરવાના હતા અને આખી ટૂંકી ફિલ્મ લખ્યા પછી ડિરેક્ટર વિજયગીરી બાવા અને પ્રોડ્યુસર ટ્વિંકલ બાવાને સ્ક્રિપ્ટ આપી. અમે સ્ક્રિપ્ટ વાંચી અને વાંચ્યા પછી એ લોકોને લાગ્યું કે આમાં હજુ ઘણું કહી શકાય એમ છે. તો 1970નો સમયગાળો છે, ગુજરાતી ફિલ્મનો ગોલ્ડન પીરિયડ હતો 1970માં. ઉપેન્દ્ર ત્રિવેદીના સમયમાં એટલી ગુજરાતી સાહિત્ય કૃતિઓ પરથી વાર્તાઓ બની છે આપણે, તે અત્યંત સુંદર કામો થયા છે. 60ના દાયકામાં કામ થયા છે, 80ના દાયકામાં બહુ ધીમું પડ્યું હતું, 90ના દાયકામાં આપકો જશવંત ગાંગાણી, હું આ માણસનું નામ એટલે લઈશ કેમ કે એના વગર ગુજરાતી સિનેમા અધૂરી હતી. એ માણસે અલગ પ્રકારની આખી પારિવારિક વાર્તાઓ લીધી. પણ સાહિત્ય અને સિનેમાનો સંબંધ બહુ જ જૂનો છે, બહુ જ જૂનો છે. આપણે ત્યાં સમયાંતરે એવા પ્રયત્નો થયા છે પણ આપણી દુર્ભાગ્યે આ બધી ફિલ્મોની નોંધ યોગ્ય રીતે લેવાય નથી, કારણ કે કદાચ આપણી પ્રજા હજી એના માટે એટલી બધી સજાગ નથી. પણ જે 21મું ટિફિનની જ વાત કરું તો એક સાહિત્યિક કૃતિ ઉપરથી બનેલી આ ફિલ્મ છે અને મને બહુ આનંદ છે કે એ જે રીતે અત્યારે એપ્રિસિએશન મળી રહ્યું છે. અને આફ્ટરઓલ 21મું ટિફિનની વાર્તા જ ઇટ્સ ઓલ અબાઉટ એપ્રિસિએશન, કે કોઈ માણસને તમારું નાનું કોમ્પ્લિમેન્ટ કેટલું અસર કરતું હોય છે. સાહિત્યિક કૃતિ છે ને સમાજ સાથેનો સીધો ગરબો જોડાયેલો છે. દરેક સમાજ છે એનો સીધી અસર તમને સાહિત્યમાં જોવા મળે. સાહિત્ય કેવું રચાય છે એમાં સમાજની આખી બ્લુ પ્રિન્ટ હોય છે અને સિનેમા તો સાહિત્યનું દર્પણ છે, સમાજનું દર્પણ છે. તો આ સંબંધ જૂનો છે. દુનિયાના કોઈ પણ છેડે હોય એક ગુજરાતી પોતાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ જાળવી રાખે છે. મૂળ ગુજરાતી એવા મેહુલ આગજાની મરાઠી ફિલ્મ નિવાસને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 8 ફિલ્મ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. મરાઠીમાં ત્યાં ભાષાનું કલ્ચર ખૂબ વધારે છે. ત્યાં તમને દરેકના ઘરમાં બુક્સ જોવા મળશે. એ લોકોને એમના રાઇટર વિશે જ્ઞાન છે. એ લોકો આજે ફિલ્મ રિલીઝ થાય છે એ ભલે સેમી આર્ટ ફિલ્મ પણ હોય તો પણ એ હાઉસફુલ શો જતા હોય છે, જે આપણા ગુજરાતીઓમાં હજી નથી આવ્યું. કેમ કે એન્ડમાં શું છે કે ભાષા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હું ઘણા અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ફરેલો છું અને દરેક ભાષાની હું ઓળખમાં આવ્યો અને મેં કલ્ચર પણ બી અલગ અલગ જોયા. તો એનાથી શું થાય કે તમે દરેકના કનેક્શનમાં આવો અને તમે અગર ઓપન હોવ તો તમે એની ભાષા, એના શબ્દો અને એની રહેણીકહેણી એ તમારામાં ઉતરતી જાય. સિનેમાને કોઈ ભાષા નડતી નથી, સાચું કહું તો, કેમ કે સિનેમા પોતે એક ભાષા છે. એટલે આ એક એક કલ્ચરમાં વણાયેલું છે. એ કલ્ચર ચેન્જ થશે ને તો ભાષાનો વિકાસ થશે ને લોકો એને સ્વીકાર પણ કરશે. સાહિત્યનું સ્વરૂપ ભલે બદલાય પરંતુ તેની મૂળ ભાવના લોકો સુધી પહોંચે તે વધારે જરૂરી હોય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ધારા રાઠોડનો રિપોર્ટ. ગુર્જર નારી રત્નોના આત્મસન્માન અને સ્વાભિમાનની ગાથાને તાના રીરીએ સદાય કાળ અમર કરી અને એ જ પ્રકારે આધ્યાત્મની એક અદ્ભુત પરિક્રમા એટલે લીલી પરિક્રમા જે કોરોના બાદ હવે ફરી શરૂ થઈ છે
આવો આ મહોત્સવની એક ઝલક નિહાળીએ. પશ્ચિમનું સંગીત તનને ડોલાવે છે, પણ આપણું સંગીત મનને ડોલાવે છે. આપણા દરેક સંગીતમાં આત્માથી પરમાત્માના સ્નેહનો અતૂટ નાતો સ્વર સંગીતના સેતુથી રચાય છે. અને આવો જ એક મહોત્સવ એટલે વડનગરમાં યોજાતો તાનારીરી મહોત્સવ. બડી ખુશી ઇસ બાત કી હૈ કી યે ફેસ્ટિવલ મેં યે જો તાનારીરી ફેસ્ટિવલ હૈ ઇધર શાસ્ત્રીય સંગીત કે જો અલગ અલગ સાઝ હૈ ઉસકા શોકેસ કિયા જા રહા હૈ. જૈસે सितार हो, फ्लूट हो, अपना स्लाइड गिटार हो, और राजस्थान के भी अलग अलग फोक म्यूजिशंस, अलग अलग चीज़ों का जो शोकेस है, जो अपना भारतीय शास्त्रीय संगीत का परंपरा है, अलग अलग जो साज है, ये देख के बड़ी खुशी हो रही है. 2003 થી દર બે વર્ષે યોજાતો તાનારીરી મહોત્સવ સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગર વાસીઓ માટે કોરોના બાદ ફરી એકવાર લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતની સરવાણી લઈને આવ્યો હતો. કે અમારી કલા એવમ સંસ્કૃતિ ઇસી તરહ સે બચી રહેગી, ઉસકા ઉચિત સંરક્ષણ ઇસ પ્રકાર હો સકતા હૈ કે ઇસ તરહ કે ભવ્ય આયોજન અગર યહાં આયોજિત હોતે રહે તો મેં કહેતા હું કે અમારી કલા જીવિત રહેગી, ઓર ખાસ કર અમારી શાસ્ત્રીય સંગીત કી જો પરંપરા હૈ વો લોગો કો સામને દિખાઈ દેગી, વો બહોત અચ્છી બાત હોતી હૈ. તો હર વર્ષ યે તાનારીરી ફેસ્ટિવલ હોતા હૈ ઓર ઇસમે તાનારીરી અવાર્ડ ભી દિયા જાતા હૈ, જિસ બાત કી બહોત ખુશી હૈ કલાકારો મેં, બહોત ખુશી કી લહેર હોતી હૈ જબ ઉનકો અવાર્ડ મિલતા હૈ ઓર અપને આપ કો ગૌરવાન્વિત મહેસૂસ કરતે હૈ. સંગીતના મહોત્સવની જેમ પ્રતિ વર્ષ કાર્તક સુદ 11 થી પૂનમ સુધી 5 દિવસની લીલી પરિક્રમા જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે યોજાય છે. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા 2 વર્ષથી કોરોનાને લીધે બંધ હતી, પણ આ વર્ષે 400 સાધુઓ દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા યોજવામાં આવી. ગિરનારની પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમા કે જે તારીખ 14 થી લઈને તારીખ 19 સુધી યોજાનાર છે, ગિરનારની જે પરિક્રમા છે એ પ્રતિકાત્મક રીતે યોજાય અને એમાં 400ની મર્યાદામાં સાધુ સંતો દ્વારા આ પરિક્રમા યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. કોરોના બાદ કલા, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત અને પરિક્રમાની જે આપણી વિરાસત છે એ સામાન્ય જન માટે ખુલતા સહજ સ્વાભાવિક આનંદ અને ઉત્સુકતા પૂર્વજીવિત થઈ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમાજના લોકોની દરેક બાબત નોખી હોય છે. આ સમાજના લોકો ધાન્યની જાળવણી પણ અલગ રીતે કરે છે. પારંપરિક પદ્ધતિ મુજબ સાચવેલ અનાજ લાંબા સમય સુધી બગડતું પણ નથી. બદલાવ એ સદંતર અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે, જેની અસર લોકોની જીવનશૈલી પર થતી હોય છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા અનાજનો સંગ્રહ કરવા માટે કોઠીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી સમાજમાં જે કોઠી બનાવવાની એક પરંપરા છે, એ પરંપરા વર્ષોથી અને સદીઓથી ચાલતી આવેલી પરંપરા છે. કોઠી એક એવું સાધન છે કે જેમાં આદિવાસી સમાજ પોતાના ખેતરમાંથી અથવા તો જે કંઈ બી પાક્યું હોય એને જાળવવા માટેની એક આખી વ્યવસ્થા છે. આ વ્યવસ્થાના ભાગરૂપે કોઠી જે બનાવવામાં આવે છે, આપને દરેક ઘરમાં ઓછામાં ઓછી 4-5 જેટલી કોઠીઓ આપણને જોવામાં મળે, ઘરે ઘરે હોય છે. આ કોઠીઓ બનાવવા માટે મુખ્યત્વે માટી છે, ભૂસું એટલે કે રાઈસ હસ જેને કહેવાય છે, સાથે સાથે એમાંથી છાણ, આ બધાનો ઉપયોગ કરીને એને બનાવવામાં આવે. આ બનાવવા માટેની જે કળા કારીગરી છે એ જે કારીગરો બનાવે છે એ આદિવાસી સમાજના બહેનો અને ભાઈઓ મળીને બનાવે છે, અને લગભગ એને એક કોઠીને બનાવતા ઓછામાં ઓછો 1-1.5 મહિનો જેટલો સમય જાય છે, અને એની અંદર પછી આખા વર્ષનું જે ધાન પાક્યું હોય એ ધાનને સાચવવામાં આવે છે. આદિવાસી સમાજમાં મુખ્યત્વે કણી તરીકે ઓળખાતું, એટલે અનાજ એટલે કણી કંચરી તરીકે એને પૂજવામાં આવે છે. તમામ દેવ દેવતાઓને જ્યારે ચઢાવવામાં આવે ત્યારે પણ આ કણી કંચરીની આરાધના કરવામાં આવે છે અને કણીની જ પૂજા કરવામાં આવે છે અને ધાન ચઢાવવામાં આવે છે. આ જે પરંપરા છે એ પરંપરાઓ
છેલ્લા ઘણા વર્ષોથી અને સદીઓથી ચાલતી આવી છે, પરંતુ હમણાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ પરંપરાઓ લુપ્ત થતી હોય એવું દેખાય છે. કારણ કે અત્યારે જે આપણે આ પેઢીઓ જે પરિવારોમાં જોઈ રહ્યા છે કોઠીઓ, એ કદાચ આ છેલ્લી જ પેઢી છે જે એનો ઉપયોગ કરી રહી છે. જ્યારે હમણાંની જે પેઢીઓ છે એ લોકો વધારે ટીનના અથવા તો પ્લાસ્ટિકના કે એ બધા વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે અનાજની સાચવણી કરવા માટે. એટલા માટે જ આ કોઠી બનાવવાવાળા જે બહેનો છે, જે વડીલો છે, વૃદ્ધો છે, એ હવે બહુ ઓછા પ્રમાણમાં રહ્યા છે. પરંતુ સમયની જે માંગ છે એ એ છે કે આવી જે પરંપરાઓ છે, જે કળા કારીગરી બચેલી છે, એ જળવાઈ રહે અને આવનાર પેઢી પણ એનો ઉપયોગ કરે એ ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે આ જે કોઠીની અંદર અનાજ ભરવામાં આવે છે એ આદિવાસી સમાજ વર્ષો સુધી એની સાચવણી કરે છે. અને આ કોઠીની અંદર રાખવામાં આવેલું અનાજ 20-25-50 વર્ષ સુધી એનો કોઈ વાંધો આવતો નથી, કારણ કે એની સાથે સાથે અલગ અલગ જડીબુટ્ટીઓ અથવા ઝાડપાન વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને એની અંદર કોઈ પણ જાતના કીટકો કે કોઈ પણ પ્રકારનો અનાજનો બગાડ ત્યાં થતો નથી. રોજબરોજના જીવનમાં આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેની બનાવટની પ્રક્રિયા વિશે આપણને ખૂબ ઓછી જાણકારી હોય છે. વર્ષો જૂની પરંપરા મુજબ અનાજ કેમ કોઠીમાં ભરીને રાખવામાં આવતું હતું તે જાણવા અમે તાપીના શ્રવણિયા ગામ પહોંચ્યા. એમ આ કાદવ લઈએ છીએ, સાન નાખીએ છીએ, ભૂસું નાખીએ છીએ અને બરાબર અમે એમને કેળવીએ છીએ અને પછી કોઠીઓ બનાવતા 1 મહિનો થાય છે અને કોઠીઓ બનાવીએ પછી સૂકવીએ પછી એને ઘરમાં મૂકીએ પછી અમે એમાં અનાજ ભરીએ છીએ. લીમડાનો પાંદડા નાખીએ છીએ, લીમડાને પાંદડા નાખીએ ત્યારે કોઈ કીટકો કે અનાજને નાશ કરતા નથી, એટલા માટે અમે પાંદડા લીમડાને પાંદડા નાખીએ છીએ. પાંદડા નાખીને ઘણા વર્ષ એ અનાજ કે અરે સારા રહેશે. એમાંથી અમે થોડા થોડા અનાજ લઈએ છીએ મારા કુટુંબમાં. રોજ કુટુંબને ખોરાકને માટે અમે એમાંથી લઈને બનાવીએ છીએ ને સારા એક મારા કુટુંબને માટે અમે રોજ ઉપયોગ કરીએ છીએ. સમય ભલે બદલાય પરંતુ જીવનશૈલી સાથે જોડાયેલી અમુક મૂળભૂત બાબતોનું સંરક્ષણ કરવું જરૂરી છે. આ બાબત આજની પેઢીએ પણ સમજવી પડશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. તો મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં આજે બસ આટલું જ. આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.